हेलो विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित। आजे आपणे गणितना पीरियडमां प्रकरण 15 नो स्वाध्याय 15.3 शीखीशुं। अगाउना वीडियो साथे मैं स्वाध्याय 15.2 नी लिंक मोकली हती। 15.2 ना बधा ज दाखला तमे अर्चित ग्राफ पोथीमां गणी लीधा हशे। हवे आजे हूँ तमने 15.3 नी लिंक मोकलू छूं, एना पण बधा ज दाखला तमारे अर्चित ग्राफ पोथीमां जाते गणी लेवाना रहेशे। हवे हूँ तमने स्वाध्याय पोथीमां प्रकरण 15ना दाखला गणावुं छुं। चलो स्वाध्याय पोथीमां प्रकरण 15। अगाउना वीडियोमां आपणे पेज नंबर 120नो दाखलो नंबर 5 द्विलंब आलेख गणी लीधो छे। हवे आजे आपणे जोईशुं प्रश्न नंबर 6। नीचेना बिंदुओनुं आलेखमां निरूपण करो। चलो हवे एमां नंबर 1, हवे ए बिंदु एमां કૌંસમાં 1 અલ્પવિરામ 1, એટલે કે આ 1 એ એક્સ અક્ષ પર હોય અને આ 1 વાય અક્ષ પર, એટલે કૌંસમાં આપેલા બિંદુમાં પહેલું બિંદુ એક્સ અક્ષ પર બતાવવાનું અને બીજું વાય અક્ષ પર। તો ચાલો આપણે શરૂઆત કરશું। એક્સ અક્ષ પરનું 1 અને વાય અક્ષ પરનું 1 જ્યાં ભેગા થાય ત્યાં આપણે ડોટ મૂકી દેશું। તો આ 1 થી આ 1 જો ભેગું થયું એટલે અહીં આપણે ડોટ કરશું અને કંઈક નિશાન કરીને સર્કલ બનાવી દીધું, એના માટે તમારે ડોટ કરવાનું રહેશે અને એને નિર્દેશાંક કરવાનું, એટલે એ કૌંસમાં 1 અલ્પવિરામ 1 આવું તમારે લખવાનું રહેશે। ચાલો ત્યાર પછી શું છે, બી 3 અને 1 એટલે કે એક્સનો 3 વાયનો 1। ચાલો એક્સનો 3 એટલે આ અને વાયનો 1 એટલે આ, ખ્યાલ આવી ગયો। એક્સ અક્ષનો 3 વાય અક્ષનો 1 એટલે આ બિંદુ, હવે એને પણ આવી રીતે સર્કલ કરી અને નામ આપી દો બી કૌંસમાં 3 અને 1 થયું। ચાલો ત્યાર પછી સી એક્સનો 3 વાયનો 5, સી એક્સનો 3 અને વાયનો 5 એટલે આ રહ્યા। ચાલો અહીં સર્કલ કરીને અહીં પણ લખી દો સી અને 3 5। ત્યાર પછી ડી એક્સનો 1 વાયનો 5, એક્સનો 1 અને વાયનો 5 થઈ ગયું અને અહીંયા લખી દઈશું ડી એક્સનો 1 વાયનો 5। ચાલો ત્યાર પછી શું કીધું છે આપણને, જોડવાનું છે એ બી સી ડી જોડો અને કયો આકાર બને છે આપણે જોઈ દઈશું। ચાલો એ થી બી, બી થી સી ને સી થી ડી જોડવાનું, એટલે પહેલાં આપણે એ થી બી ને જોડી દઈશું। ચાલો એ થી બી, પછી બી થી સી, સી થી ડી ને આ જોડી દીધું। ચાલો કયો આકાર બન્યો જો તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ દેખાય છે ને, તો ચાલો અહીં આપણે નંબર 1 માં લખી દઈશું લંબચોરસ। ચાલો ખ્યાલ આવી ગયો। હવે એવી રીતે નંબર 2 એમાં એક્સનો 4 વાયનો 1, ચાલો હવે એક્સનો 4 એટલે એક્સનો 4 આ રહ્યો, ચાલો વાયનો 1 એટલે વાયનો 1 આ રહ્યો, બરાબર। એટલે અહીંયા આપણે લખી દઈશું, એના માટે આપણે પી એક્સનો 4 વાયનો 1। ચાલો ત્યાર પછી ક્યુ એક્સનો 6 વાયનો 1, એક્સનો 6 અને વાયનો 1 એટલે આ રહ્યો, અહીંયા આપણે ક્યુ એક્સનો 6 વાયનો 1। ત્યાર પછી આર એક્સનો 6 વાયનો 3, એક્સનો 6 અને વાયનો 3 અને અહીંયા લખી દઈશું આર 6 3। ત્યાર પછી એસમાં એક્સનો 4 વાયનો 3, એક્સનો 4 વાયનો 3 અહીંયા એસ 4 3। ચાલો અહીંયા પણ આપણે બિંદુ જોડી દઈશું, ચાલો કેવો આકાર આપણે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં કયો આકાર બન્યો, ચોરસ બન્યો ને, સરસ। તો ચાલો હવે નંબર 2 પર લખી નાખો ચોરસ। હવે આપણે જોઈશું નંબર 3 એક્સ, એમાં એક્સનો 8
y નો 1 એટલે કે x નો 8 અને y નો 1. ચલો x નો 8 y નો 1 અહીંયા આપણે લખશું x 8 અને 1. ત્યાર પછી y નો 10 એટલે y માં x નો 10 અને y નો 1. x નો 10 અને y નો 1. અહીંયા આપણે બતાવશું y x નો 10 y નો 1. ચાલો ત્યાર પછી શું છે ઝેડ એક્સ નો 9 વાય નો 3. એક્સ નો 9 એટલે આ રહ્યો ને વાય નો 3 એટલે આ રહ્યો. અહીંયા લખશું ઝેડ 9 અને 3. ચાલો જોઈશું આકાર, આપણને કયો આકાર મળે છે? ટ્રાયંગલ. ત્રિકોણ મળ્યો ને તમારી બધાની બુકમાં, આવો ત્રિકોણ આકાર બની ગયો. સરસ, ગુડ. ત્રિકોણ ચાલ થઈ ગયો. એટલે પેજ નંબર 121ના આપણે જે આકૃતિવાળો પ્રશ્ન પૂર્ણ થયો. હવે આપણે પેજ નંબર 122 પ્રશ્ન નંબર 7 આ દાખલો તમારે જાતે ગણવાનો. હવે હું તમને કરાવું છું પ્રશ્ન નંબર 8. એમાં આપણને શું કીધું છે? નીચેની માહિતી પરથી આલેખ તૈયાર કરો. ચોરસની બાજુની લંબાઈ સેમીમાં અને પરિમિતિ પણ સેમીમાં છે. ચાલો ઉપરનું માપ છે એ એક્સ અક્ષ પર જશે એટલે આપણે પહેલાં લખી લેશું. એક્સ અક્ષ પર આપણે 2 સેમી બરાબર લઈશું એટલે હું અહીં લખું છું એ રીતે. ચાલો નંબર 1 2 3 4 5 6 7 એટલે એક્સ અક્ષ પર ચોરસની બાજુનું માપ આપણે સેમીમાં લખી દીધું. ચાલો વાય અક્ષ પર પરિમિતિ આપણે બતાવી છે 1 સેમી બરાબર 2 સેમી પરિમિતિ. ખ્યાલ આવી ગયો? એટલે 1 સેમી બરાબર 2 એટલે અહીં હું લખીશ 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 અને પ્રમાણમાં આપણે અહીં લખેલું છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. ચાલો હવે એક્સ અક્ષનો 2 તો વાયનો 8 સાથે પહેલાં આપણે, ચાલો એક્સનો 2 વાયનો 8 મળી ગયું આપણને. એક્સનો 2 ને વાયનો 8 ચાલો અહીં લખી નાખો 2 8. ચાલો એક્સનો 3 વાયનો 12. એક્સનો 3 અને સ્કેલથી તમારે કરવાનું રહેશે અને વાયનો 12. ચાલો વાયનો 12 ક્યાં મળે છે? આ રહ્યો. અહીંયા પણ લખો 3 અને 12. પછી એક્સનો 4 વાયનો 16. અહીં એક્સનો 4 વાયનો 16. પછી 5 અને 20. 5 અને 20 મારી સાથે કરતા રહેજો. 6 અને 24. 6 અને 24. 6 અને 24. પછી 7 અને 28 એટલે 7 અને 28 એટલે અહીં 7 28. ચાલો આવી રીતે લખવાનું. હવે આપણે સળંગ લાઈન કરી લઈશું. હવે બધા બિંદુ એક જ લાઈનમાં આવવા જોઈએ અને અહીં જોઈન્ટ થવા જોઈએ. ચાલો થઈ ગયું. જોઈ લીધું બધાએ કેવી રીતે આપણે દરેક બિંદુને એક જ લાઈનમાં લઈ લીધા? ખ્યાલ આવી ગયો ને? ચાલો આવી રીતે તમારો પ્રશ્ન નંબર 6 પાના નંબર 123નો પૂર્ણ થવો જોઈએ. પ્રશ્ન નંબર 7 આ જ રીતનો છે, તમારે સધ્ય પોથીમાં પૂર્ણ કરવાનો રહેશે. જોઈ લો, જેનું બાકી હોય એ પૂર્ણ કરી લેશે. હવે આ સાથે આપણું સધ્ય પોથીમાં પણ પ્રકરણ 15 પૂર્ણ થાય છે. યા તમારે પ્રવૃત્તિમાં બિંદુઓનું આલેખનનું નિરૂપણ કરવાનું છે એ તમારે જાતે કરવાનું રહેશે. આ કઈ રીતના દાખલા છે જે આપણે અહીં આપણે કર્યા એ જ રીતના. એ ડ્રો થઈ ગયા પછી કેવો આકાર દેખાશે આ રીતનો. જો મારી બીજી બુકમાં મેં આ તૈયાર કર્યો છે. ખ્યાલ આવી ગયો? પ્રવૃત્તિનો દાખલો છે. આ રીતના બધા આકાર આપણને મળે છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં 124ના પેજ નંબરનો દાખલો જાતે ગણવાનો. હવે આપણો પ્રકરણ નંબર 15 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થાય છે.